જિંદગી એક રમત છે મિત્ર, નક્કી આપણે કરવાનું છે ખેલાડી બનવું કે રમકડું. જય શ્રી કૃષ્ણ મિત્ર, તો ફરી એકવાર વાત કરી રહ્યા છે આપણે ડાયમંડની અંદર સવાલ જવાબ વિશે. તો મિત્રો, તમને ઘણા એવા ક્વેશ્ચન જનરલી માઇન્ડમાં અરાઈઝ થતા હોય કે ડાયમંડ છે એની અંદર આપણે પર્ટિક્યુલર વર્ક શું કરવાનું હોય છે, અથવા તો કોઈ પણ જગ્યાએ આપણે ટ્રાય મારવા જઈએ છીએ ત્યારે આપણે પર્ટિક્યુલર ત્યાં વર્ક શું કરવાનું હોય છે, કે માનો કે મને મેન્યુઅલ માર્કિંગ આવડે છે તો મેન્યુઅલ માર્કિંગની ટોટલી સ્ટ્રેટેજી કેવી રીતની હોય છે, કેવી રીતે પ્લાનિંગ થતું હોય છે. તો હીરાની અંદર આપણને ઘણા એવા સવાલ ઉદ્ભવતા હોય છે જનરલી આપણા માઇન્ડમાં. ફોર એક્ઝામ્પલ, આપણે ગેલેક્સી કરતા હોઈએ તો ગેલેક્સીની અંદર એક્ટિવ પાર્ટ છે એને કેવી રીતે આપણે ટોટલી થ્રુ આઉટ શીખી શકીએ, એઝ વેલ એઝ ડાયમંડની અંદર પ્લાનિંગ છે એને થ્રુ આઉટ કેવી રીતે સારું કરી શકીએ, ગેલેક્સી QC છે. તો એવા ઘણા આપણને ક્વેશ્ચન છે એ માઇન્ડમાં ક્રિએટ થતા હોય છે. તો એને રિલેટેડ તમે કોઈ પણ પર્ટિક્યુલર મને ક્વેશ્ચન પૂછી શકો છો અને એને રિલેટેડ હું ટોટલી તમને વિડીયો બનાવીને આપીશ. ફોર એક્ઝામ્પલ, ડાયમંડની અંદર આપણને કાંઈ નથી આવડતું, સ્ટાર્ટિંગ છે. તો સ્ટાર્ટિંગની અંદર કેવી રીતે આપણે આગળ વધવું, કેવી રીતે શીખવું, ફોર એક્ઝામ્પલ કોઈ પર્ટિક્યુલર વસ્તુ હોય કે ડાયમંડ આપણી પાસે આવ્યો તો એનું એસોર્ટમેન્ટ કેવી રીતે થતું હોય છે, કારણ કે ડાયમંડ છે એનું સૌથી પહેલાં એસોર્ટમેન્ટ થતું હોય છે. એસોર્ટમેન્ટની અંદર પણ ઘણી એવી સ્ટ્રેટેજી આવતી હોય છે, ઘણા નંબર અલગ અલગ પડતા હોય છે, લાઈક મેકેબલ હોય છે, LS હોય છે, ત્યાર પછી અમુક ચપકા જોવાના ચપકા હોય છે, દબાવવાના ચપકા હોય છે, ક્રોસ પેન માર્કિંગ હોય છે, અમુક સાઇન મારવાના હોય છે. તો આ બધા ઘણા નંબર પડતા હોય છે અને જેને રિલેટેડ આપણે ટોટલી નોલેજ હોવું પણ એટલું અગત્યનું છે. હવે ડાયમંડ બિઝનેસ છે તો બિઝનેસને રિલેટેડ પણ આપણને ઘણા એવા ક્વેશ્ચન ઉદ્ભવતા હોય છે કે આપણે કોઈ પણ ડાયમંડનો બિઝનેસ નાનો એવો શરૂ કરવો હોય તો ક્યાંથી આપણે શરૂ કરશું. હવે શરૂ તો ભાઈ કરી લીધો પર્ટિક્યુલર, તો એને આગળ કેવી રીતે વધારવો, આગળ ધીમે ધીમે આપણે કઈ રફ તોડવી, રફના ઘણા પ્રકાર આવતા હોય છે, કેવા કલરની તોડવી, શેપ કયો છે, ડાયમંડની સાઇઝ ઉપર મેટર કરતી હોય છે. ફોર એક્ઝામ્પલ, -2 માર્કેટ છે તો -2 માર્કેટની અંદર આપણે જે -2 સાઇઝનું જે બનાવતા હોય છે, મેન્યુફેક્ચરિંગ કરતા છો, તો એ આપણે ટોટલી માર્કેટને આધારે ચાલવું પડતું હોય છે. તો આને રિલેટેડ પણ ઘણા એવા ક્વેશ્ચન આવતા હોય છે જે તમે જનરલી મને આસ્ક કરી શકો છો અને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ પણ કરી શકો છો, જેને રિલેટેડ હું પર્ટિક્યુલર તમારી પાસે એક વિડીયો મૂકીશ અને વિડીયોની અંદર હું ટોટલી તમને નોલેજ આપીશ કે કેવી રીતે આપણે ટોટલી સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવું. ડાયમંડની અંદર જે પણ પ્રોસેસ આઉટ કરવાની હોય છે એ સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે થતી હોય છે, લાઈક કે સરીન છે તો સરીનની અંદર પણ આપણે ઘણી એવી પ્રોસેસ આઉટ કરતા હોઈએ છીએ. સરીન મશીન છે તો સરીન મશીનની અંદર પહેલાં પ્લાનિંગ થતા હોય છે, અને મેન્યુઅલ માર્કિંગ શીખીએ તો એની પહેલાં આપણને આ બેઝિક જે બધા સ્ટેપ છે, લાઈક કે સરીન છે તો સરીનની અંદર હમણાં ટેકનોલોજી આવવાને લીધે આપણે ઘણું એવું વેઇટેજ પણ લેતા થયા છે, ડાયમંડની અંદર ઘણી એવી ટકાવારી વધારે પ્લસ કરતા ગયા છે, અને હવે તો ટોટલી જે વર્કઆઉટ થવાનું છે ને ડાયમંડની અંદર એ ધીમે ધીમે બધું ગેલેક્સી બેઝ જ થતું રહેવાનું છે. કારણ કે ગેલેક્સીની અંદર આપણને એક તો ક્લેરિટી શ્યોરિટી મળે છે કે ક્લેરિટી એકદમ સારામાં સારી ડાયમંડની અંદર આવશે, પ્લસ પોઈન્ટ એ છે કે ડાયમંડની અંદર વજન ખેંચી શકશું, ત્યાર પછી જે આપણે ફેન્સી કટ બેસાડવો હશે એનું પણ પર્ટિક્યુલર ટોટલી ડાયમંડ કેવી રીતે યુઝ કરવો એ ટોટલી આપણને ગેલેક્સી મશીન કરીને આપે છે. તો આ એક પ્લસ પોઈન્ટ છે અને આ બધા પોઈન્ટ આપણે જોવા પણ એટલા જરૂરી છે. આપણે સ્ટેપ બાય સ્ટેપ બધું બેઝિક શીખ્યા છે, લાઈક કે ડાયમંડનું પ્લોટિંગ એ બધું આપણને આઈડિયા આવી ગયો છે, ત્યાર પછી આઈ ગ્લાસની પ્રોસેસ છે જે ટોટલી એસોર્ટમેન્ટ પ્રોસેસ છે એ બધું આપણે શીખી ગયા છે, ત્યાર પછી માર્કિંગ છે, માર્કિંગને ટોટલી રિલેટેડ નોલેજ લઈ લીધું છે, ભારપાનાનું નોલેજ લઈ લીધું છે, ત્યાર પછી ગેલેક્સી છે, ગેલેક્સી QC લઈ લીધું છે, ગેલેક્સી પ્લાનિંગ લઈ લીધું છે, ગેલેક્સી પ્લાનિંગની અંદર એક્ટિવ પાર્ટ પણ આપણે વિડીયો આવી ગયો છે તમે, કારણ કે એની અંદર પણ ઘણી એવી કોમેન્ટ આવતી હોય છે કે એક્ટિવ પાર્ટનો વિડીયો બનાવો, એનો જે આપણે પર્ટિક્યુલર વિડીયો પણ પ્રીવિયસ બનાવી નાખ્યો છે, પરંતુ આપણે સ્ટેપ બાય સ્ટેપ બધા જ પ્રોસેસ હવે ફરીથી એકવાર શીખશું અને રિવાઇઝ પણ જલ્દી સ્પીડમાં થાય એવી રીતે શીખશું. કારણ કે ડીપમાં નોલેજ તો આપણે બધું કસર જીરમને રિલેટેડ લઈ જ લીધું છે, પરંતુ હજી તમને એવા કોઈ સવાલ એવા ઉદ્ભવતા હોય જે એકદમ બેઝિક હોય તો એ જનરલી તમે કોમેન્ટ બોક્સની અંદર પૂછી શકો છો અને એની રિલેટેડ હું પર્ટિક્યુલર વિડીયો બનાવીને પણ તમને આપીશ.